હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? એકદમ મજામાં? અરે વાહ, તો આજે હું પાછી તમારી વચ્ચે તમારો જ મનગમતો વિષય ચિત્રકામ લઈને આવી છું. બાળ મિત્રો, આના આગળના વિડીયોમાં આપણે ચિત્ર સંયોજન કર્યું હતું. ફીસ દોરી હતી, મંદિર દોર્યું હતું, ઝાડ દોર્યું હતું. શામાં દોર્યું હતું? ચિત્રકલા, હને કેતન ચિત્રકલાની અંદર આપણે દોર્યું હતું. આજે આપણે એ જ ચિત્ર, જે તમે આ ચિત્ર દોર્યું હતું તમારી કેતન ચિત્રકલાની અંદર, રંગ પૂરીને કમ્પ્લીટ કર્યું ને બધાએ? આ હોમવર્ક હતું તમારું, તમે કમ્પ્લીટ કર્યું છે ને? સરસ મજાનું ચિત્ર કમ્પ્લીટ કર્યું છે ને? તો બાળ મિત્રો, આજે હું તમને આ જ ચિત્ર તમારા કેતન ચિત્રકલાની અંદર જે આપ્યું છે તેને હું કોરા ચોપડાની અંદર દોરાવાની છું. હા, આ તો ડોટ તમે જોઈન્ટ કર્યા, સ્કેચ પેન કર્યો અને સરસ મજાનો રંગ પણ પૂર્યો જ હશે. પૂર્યો છે ને? બધાએ પૂર્યો છે? હા, બધાએ પૂર્યો છે હને? મનગમતો કલર પૂર્યો ને? અરે વાહ, તો તમારું ચિત્ર પણ ઘણું સરસ દેખાતું હશે. તો બાળ મિત્રો, મારી સાથે તમારે આ જ ચિત્ર દોરવું છે, તો હું તમને આજે આ ચિત્ર એકદમ સહેલી રીતે દોરાવાની છું. હા, તો તમે બધા રેડી છો ને આવું સરસ ચિત્ર દોરવા તમારા કોરા ચોપડામાં? બાળ મિત્રો, તમારી પાસે ચિત્રકામનો કોરો ચોપડો છે ને? તો કાઢો એને ને પેન્સિલ, ફૂટપટ્ટી, રબર લઈને રેડી થઈ જાઓ. આપણે દોરવાના છીએ સરસ મજાનું ચિત્ર સંયોજન. જો મેં મારા કોરા ચોપડાની અંદર ફૂટપટ્ટીની મદદથી 15 સેમી, મતલબ કે મારી ફૂટપટ્ટીમાં 15 સેમીનું ચોરસ, ચારે દિશા ચોરસ રેડી કર્યું છે. આ બધી જ બાજુ મારી 15 સેન્ટીમીટરની છે. 15 સેન્ટીમીટરનું ચોરસ કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, તમારે પણ તમારા ચોપડાની અંદર આવી રીતે ચોરસ દોરીને રેડી રાખવાનું છે. 15 સેન્ટીમીટરનું ચોરસ મેં રેડી કર્યું છે, તમારે પણ 15 સેન્ટીમીટરનું ચોરસ દોરવાનું છે. હવે હું સરસ મજાનું ચિત્ર રેડી કરું છું, ધ્યાનથી જોજો. બાળ મિત્રો, તમને ત્રગડે 3 આવડે છે ને? તો બસ, આપણે પણ 3 દોરવાનો છે. ફ્રેન્ડ્સ, જો હું અહીંયા થોડી જગ્યા છોડીને મિત્રો, અહીંયા મેં 3 રેડી કર્યો, બરાબર. હવે હું અહીંયા ફૂટપટ્ટીની મદદથી એક લંબચોરસ રેડી કરું છું. હવે એને શું કરવાનું છે કહું? હા, હવે અહીં આપણે પાન જેવો આકાર મોટો થોડો બનાવવાનો છે, મતલબ કે લંબગોળ રેડી કરવાનું છે. હા, લંબગોળ. જો બાળ મિત્રો, મેં અહીંયા લંબગોળ દોરીને શું બનાવ્યું? ઝાડ. વેરી ગુડ. હવે આપણે ફૂટપટ્ટીની મદદથી જે આપણે અહીં નદી દોરી છે ત્યાં ફૂટપટ્ટી જેટલું જ, મતલબ કે જો મેં આ ફૂટપટ્ટીની બંને બાજુ લાઈન દોરીને રેડી કર્યું છે ચોરસ જેવું. હા, ઉપર હું લંબચોરસ બનાવીશ. હવે આને હું જોડી દઈશ. થયું. હવે હું ઉપર અડધો ગોળ બનાવીશ અને અહીંયા આપણે શું કરીશું? હા, ધજા. ફ્રેન્ડ્સ, તમારે પણ આ જ રીતે દોરવાનું છે. હવે હું અહીંયા, તમે રૂપિયાનો સિક્કો પણ લઈ શકો છો, નહીં તો આ રીતે ગોળ પણ દોરી શકો છો.
જો ફ્રેન્ડ્સ, હવે આપણે પાણીની અંદર માછલી દોરવાની છે. તો તમે રેડી છો માછલી દોરવા? ફ્રેન્ડ્સ, તમારે અહીં ચોગડે ચાર બનાવવાનો છે. જો મેં ચોગડે ચાર બનાવ્યો, હવે હું આને જોઈન્ટ કરીશ. હવે અહીંયા હું એની આંખ બનાવીશ. હવે હું અહીંયા થોડોક નાનો ચોગડે ચાર બનાવીશ અને અહીંયા આગળ કર્યું એ જ રીતે જોઈન્ટ કરીને માછલી બનાવીશ. જો ફ્રેન્ડ્સ, મારું ચિત્ર રેડી થઈ ગયું છે. આપણે કેતન ચિત્રકલામાં આવું ચિત્ર દોર્યું હતું ને? હા, હવે આ ચિત્ર તો રેડી કર્યું. હવે આપણે આને શું કરવાની છે, ફૂટપટ્ટી અને સ્કેચપેનની મદદથી બોર્ડર કરીને આની અંદર આ બધા જ આકારો પણ આપણે સ્કેચપેનની મદદથી રેડી કરવાના છે. જો બાળમિત્રો, મેં સ્કેચપેનની મદદથી આખા ચિત્રની બોર્ડર કરી દીધી. ફ્રેન્ડ્સ, તમારે પણ ધ્યાનથી એકદમ ઝાંખું સરસ મજાનું આવું જ ચિત્ર રેડી કરવાનું છે તમારા કેતન ચિત્રકલાના ચોપડામાંથી જોઈને, અને તમારા કોરા ચોપડાની અંદર આવું જ સરસ મજાનું ચિત્ર રેડી કરવાનું છે. તમારા કોરા ચોપડામાં આવું જ સરસ મજાનું ચિત્ર રેડી કરવાનું છે. 15 સેમીનું મેં મોટું ચોરસ દોર્યું અને એની અંદર તગડે 3 પહેલા પાડ્યો, પછી ઝાડ બનાવ્યું, આપણે મંદિર બનાવ્યું, સૂરજદાદા બનાવ્યા, માછલી બનાવી. બનાવીને ફ્રેન્ડ્સ, તો આ જ રીતે તમારે તમારા કોરા ચોપડામાં આવી રીતે પિક્ચર રેડી કરવાનું છે. તો બાળમિત્રો, હવે આની અંદર આપણે શું કરીશું? હા, મસ્ત મજાનો રંગ પૂરણી કરીશું. તો ફ્રેન્ડ્સ, ચાલો મારી સાથે રંગ પૂરવા રેડી થઈ જાઓ. જો હું સરસ મજાનો રંગ પૂરું છું, તમે ધ્યાનથી જોજો અને પછી તમારે પણ તમારા ચિત્રની અંદર સરસ રંગ પૂરવાનો છે. રંગ કેવી રીતે પૂરવાનો? એક જ દિશામાં અને થોડો દાબીને, હેને? હવે હું ઝાડમાં પૂરી રહી છું રંગ. મેં થડમાં રંગ પૂરી દીધો. ફ્રેન્ડ્સ, તમારે પણ આવું જ સરસ મજાનું ચિત્ર દોરીને રંગ પૂરવાનો છે. ફ્રેન્ડ્સ, થોડું દાબીને અને વ્યવસ્થિત રંગ પૂરવાનો. તો આપણું ચિત્ર કેવું લાગશે? એકદમ સરસ. ખ્યાલ આવ્યો ને ફ્રેન્ડ્સ, તમને આ ચિત્ર દોરવાની મજા આવીને? અરે વાહ, તો તમારે પણ તમારા ચોપડામાં સરસ ચિત્ર દોરીને રંગ પૂરણી કરવાની છે, હને? બધાએ આગળના વિડીયો જોઈને બધા ચિત્ર કમ્પ્લીટ તો કર્યા છે ને? કર્યા છે? અરે વાહ. અને નહીં કર્યા હોય તો ધ્યાનથી તમારે તમારા બધા ચિત્રો પૂરા કરવાના છે. ઓકે, તો જો ફ્રેન્ડ્સ, આપણે તો વાત વાતમાં રંગ ઝાડમાં પૂરી દીધો. હવે તમારે, મેં તો ઝાડમાં રંગ પૂર્યો છે, પણ તમારે તમારા આખા જ ચિત્રમાં સરસ મજાનો રંગ પૂરીને રેડી કરવાનું છે. ને જ્યારે પણ મને મળો ત્યારે તમારો ચોપડો હું જોવાની છું. એટલે તમારે એકદમ સ્વચ્છ અને ચોખ્ખું ચિત્ર દોરવાનું છે અને આ ચિત્ર સંયોજનનો આનંદ માણવાનો છે. ઓકે ફ્રેન્ડ્સ, તો તમને ખ્યાલ આવ્યો ને આ વિડીયોમાં? તમને ખૂબ મજા આવી હશે. તો ચલો, હું જ રજા લઉં છું તમારી અને પાછી જાઉં સરસ મજાનું ચિત્ર લઈને પાછી આવીશ. ત્યાં સુધી તમારા બધાનું ધ્યાન રાખજો.